ગીર સોમનાથમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ। સૂત્રાપાડામાં 7 કલાકમાં 12 ઇંચ વરસાદ, ગામો બેટમાં ફેરવાયા, નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ। ગીર સોમનાથ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે। બુધવારે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં જાણે કે આભ ફાટી હોય તેમ 7 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓરઘોર થયા હોય તેમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબલ્યધાર વરસાદ વરસાવી દેતા પાણી કરી દીધું હતું। ભારે વરસાદના પગલે વેરાવર કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઈવેના કામ અંતર્ગત કઢાયેલા રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। મેઘરાજાએ સૂત્રાપાડા શહેર પંથકમાં ગત રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ પધરામણી કર્યા બાદ સવારના 7 વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે શહેર પંથકમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ખેતરોમાં પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયાનો નજારો જોવા મળ્યો હતો। મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો। સાથે જ ગામની અંદર રસ્તા શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। તો વેરાવર કોડીનાર નેશનલ હાઈવે ઉપર મુરડિયા અને પેઢાવાડા ગામની વચ્ચે પુલનું કામ ચાલી રહ્યું હોવાથી કાઢવામાં આવેલું ડાયવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વેરાવર કોડીનાર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સાથે બંને તરફ વાહનોની લાઇન લાગી હતી। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।